वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो द्वारकं वंदे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वंदे मुक्तमुनीन्द्रपादकमलं सदवृन्दचूडामणिं आधारं च हरे प्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं चकरुणा धाम प्रशान्ति प्रदम् वंदे श्रीनंदकिशोर स्वामी चरणम् श्री पंचसेवावृतम् श्री पंचसेवावृतम् श्री पंच सेवा व्रतम् बोलो श्री स्वामी नारायण भगवान की जय श्री हरि कृष्ण महाराज की जय श्री घनश्याम महाराज की जय श्री सदगुरुदेव के जय तारीख 22 नवेम्बर 2020 लोहेधाम न्यू जर्सी श्री मुक्त मुनि चरितम कथानो लाभ ले रहेला सर्वे भाविक भक्त जनों ने मारा हेत थी जय स्वामी नारायण। वाला मुक्तो मुक्त मुनि चरितम्मा अपने मूलदासजी महाराज नु आख्यान चाली रही होतु એ મૂળદાસજી મહારાજ આપણે જોયું કે જ્યાં રાત્રિનો છેલ્લો પહર અંધકારના અક્ષરોથી ઘૂંટાતો હતો
નિશાએ પોતાની કાળી ચાદરથી સારી એ સૃષ્ટિને આચ્છાદિત કરી દીધી હતી. આકાશમાં તારલાઓ ટમટમી રહ્યા છે એવા સમયે અજબ ઘટના બને છે. હવે આપણે એક એવા પ્રસંગ તરફ જઈએ છીએ. મેં જણાવ્યું હતું કે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવું ને એ તો ભગવાનના મુક્ત જ નીકળી શકે, બીજા કોઈ ના નીકળી શકે. આ એક એવી કરુણ ઘટના છે, કરુણ ઘટના છે. એ તરફ આપણે જઈએ છીએ. આ મૂળદાજી મહારાજને રાત્રે ઊંઘ નથી આવતી. વિચારે છે એમ, ઓહો હજી રાત્રિના 2 જ વાગ્યા છે, આજે ઊંઘ કેમ નથી આવતી? ન જાણે મને કોઈ જગાડી રહ્યું હોય એમ લાગે છે. આજે મને કેમ એમ મહેસૂસ થાય છે, આજે મને કોઈ એમ કહી રહ્યું છે કે જલ્દી સ્નાન કરી લો, જલ્દી સ્નાન કરી લો. આવું હૃદયમાં કેમ લાગે છે? આવા વિચારોથી મૂળદાજી મહારાજ ઘેરાયેલા છે. પછી તો પથારીમાં મૂળદાજી મહારાજ બેઠા થઈને એમ વિચારે છે કે ચાલ આજે હું 11 માળા કરી લઉં, માળા કરીને મન શાંત થશે. સહજ છે, ભગવાનના ભક્તની એ રીતિ હોય, ઊંઘ ના આવે તો ભગવાનનું ભજન કરે. એ પણ આપણે વાત કરી હતી કે જે ભગવાનના ભક્ત ના હોય એ તો રાત્રે ભજનની જગ્યાએ મીડિયાનો ઉપયોગ કરે, પણ એની વાત નથી, ભગવાનના ભક્તની વાત છે. આ મૂળદાજી મહારાજ એમ વિચારે છે લાવને 11 માળા કરી લઉં તો મન શાંત થઈ જશે એટલે ઊંઘ આવી જશે. માળા કરી લંબાવ્યું છતાં પણ આ મૂળદાજી મહારાજને ઊંઘ ન આવી, કારણ કે જેની પાસે ભગવાનને પરોપકાર કરાવો હોય ને એ તો મહારાજ એન કેન પ્રકારે કરીને દેતા હોય છે. કારણ કે ભગવાન અને સત્પુરુષ બે એવી ચિંતામણી છે, એ એવા કરતા ધરતા હરતા છે, જે ધારેલું હોય ને એ કરીને જ રે, કરીને જ રે. એટલા માટે પ્રેમાનંદ સ્વામીના પદમાં છે ને મહારાજ સ્વયં કહે છે ને, મારી મરે જીવી ના રે કોઈ થી તરણો નવ તોડાય, એમ મને જાણજો રે. હું કે છે એમ મને જાણજો, મારી ઈચ્છા વિના કઈ થતું નથી. પ્રથમ ના 78 ના વચન મહારાજ કે ભગવાનની ઈચ્છા વિના એક સુકું પાંદડું હલવાને સમર્થ નથી. જો ભગવાનની ઈચ્છાથી એક આ સૂકું પાંદડું ન હલતું હોય તો તો આપણા હૃદયમાં જે સંકલ્પ, સદવિચાર એ જે કોઈ આપે છે ભગવાન જ આપે છે. કંઈક એવું આ મૂળદાજી મહારાજની પાસે ભગવાનને કંઈક કરાવવું છે, એનું મેં તમને કીધું હતું રહસ્યાર્થ. હું છેલ્લે જ્યારે આખ્યાન પૂરું થશે ને ત્યારે જણાવીશ કે રહસ્ય શું છે આમાં. આ મૂળદાજી મહારાજ માળા કરી લંબાવ્યું છતાં પણ ઊંઘ ન આવી, મેઘલી રાતના 2:30 થવા આવ્યા છે. મૂળદાજી મહારાજ કહે લાય હવે હું સ્નાન કરી લઉં, 2:30 વાગી ગયા છે તો હું સ્નાન કરી આવું. આમ વિચારી દોરી લોટો ને કપડાં લઈ મૂળદાજી મહારાજ ક્યાં જાય છે?
સ્નાનાર્થે ગોવા તરફ જાય છે, જ્યાં સારો એ સમાજ આરામમાં છે, નીરવ શાંતિ પ્રસરી રહી છે. અંધારું હોવા છતાં ચંદ્રના કિરણોથી દૂર દૂર સુધી આછી આભાઓ દેખાતી હતી. અને આ મૂળદાજી મહારાજ રામ નામની ધૂનમાં ચાલતા ચાલતા ભગવાનનું સ્મરણ કરતા કરતા 50 મીટર દૂર રહેલા કુવા તરફ એનું ધ્યાન ગયું. એ કુવાના પરથરા પર ને એક આકૃતિ નિહાળી. સહજ છે, આજે તમે સ્નાન કરવા જતા હો કુવા તરફ અને તમને કોઈ આમ દૂરથી કોઈ વ્યક્તિ દેખાય, વ્યક્તિ દેખાય છે કે બીજું કોઈ છે, તો તમે જોવાનો પ્રયાસ અવશ્ય કરો, કરો કે ના કરો, સહજ છે. એ મૂળદાજી મહારાજ સ્નાન માટે કુવા તરફ જાય છે, ત્યાં એમને એક આકૃતિ નિહાળી. અને આકૃતિ નિહાળીને એ મૂળદાસજી મહારાજ ત્યાં થંભી ગયા. એના શરીરના રોવાળા ખડા થઈ ગયા અને આંખો એ જે આકૃતિ હતી એ આકૃતિમાં અટકી ગઈ. ને સ્તબ્ધ થઈ ગયા, ઊભા રહી ગયા. અને ઊભા રહી એમ વિચારે છે, અહો આ કોઈ ભૂત કે વાસનિક સ્ત્રી હોય તેવું લાગે છે. આવો મૂળદાજી મહારાજને સંશય થાય છે. શું થાય છે? સંશય છે કે સામે કોઈ ભૂત છે કે કોઈ સ્ત્રી છે, કોઈ પુરુષ છે કે વૃક્ષ છે. આવા ઘણા બધાના મનમાં એમના સંકલ્પો થાય છે, વિચાર થાય, સંશય થાય છે કે શું છે, સ્ત્રી હશે કે નહીં, પુરુષ હશે કે નહીં, ભૂત હશે કે નહીં, કોઈ પ્રાણી હશે કે નહીં, શું છે? એ મૂળદાજી મહારાજને સંશય થાય છે. આવો મૂળદાજી મહારાજને સંશય થાય છે અને સંશય થાય ને અને સંશય થયા પછી એનું નિરાકરણ થાય અને પછી નિશ્ચય થાય, પછી એનો ખ્યાલ પડે. આપણે અહીં એ જોવાનો પ્રયત્ન કરવો છે કે મૂળદાજી મહારાજને સંશય થાય છે. એ સંશયમાંથી આગળ વધવા માટે, પછી બહાર નીકળવા માટે એ થોડા આગળ વધે છે મૂળદાજી મહારાજ. પરંતુ અહીંયા જે મૂળદાજી મહારાજને સંશય થાય છે એ વિશે થોડુંક આપણે સમજીએ. મૂળદાજી મહારાજને એમ થાય છે કે આ ભૂત છે કે વાસનિક સ્ત્રી છે કે પુરુષ છે કે કોઈ પ્રાણી છે, આવા વિચારોમાં ચડી ગયા છે. પણ સંશય જે મૂળદાજી મહારાજને થાય છે ને એનું ફળ જો કોઈ ને હિતકારક ફળ છે, નુકસાનકારક ફળ નથી. એના વિશે હું ચર્ચા કરવા માંગુ છું આજે થોડી. હા, મૂળદાજી મહારાજને સંશય અવશ્ય થાય છે ત્યાં. પણ તો કેવો સંશય થાય છે? સુસંશય થાય છે, કુસંશય નથી થતો. શું સુસંશય? કુસંશય જેનું હિતકારક ફળ છે. મૂળદાજી મહારાજને સંશય થાય છે એનું ફળ શું છે? હિતકારક છે. પ્રથમ તો આપણે સંશય હું એને જાણીએ કે સંશય કોને કહેવાય. આપણને સહજ છે કે થાય ને નહીં? આજના જમાનામાં ઘણા બધા નહીં સંશય કરી લેતા, એની વાત આપણે પછી લઈએ. પહેલા લક્ષણ જાણીએ કે સંશય કોને કહેવાય. તમને ખ્યાલ છે કોઈને સંશયનું લક્ષણ ખ્યાલ છે?
શાસ્ત્રના આધારે. હા, આમ તો વિચારમાં આવતું હોય અને કરી બેઠતા હોય સંશય, એ વાત બરાબર છે, એ તો છે જ, પરંતુ વાસ્તવિક સંશય કોને કહેવાય? સંશયનું લક્ષણ શાસ્ત્રકાર ન્યાયશાસ્ત્રના મતે એમ છે, સસંશયો મતિર્યા સ્યાદ એકત્રા ભાવ ભાવયોહો સાધારણાદિ ધર્મસ્ય જ્ઞાનમ સંશય કારણમ. અર્થાત તત્સંબંધાવચ્છિન્ન તન્નિષ્ઠ પ્રકારતા નિરૂપિત વિશિષ્યતાવચ્છેદતાક વિશિષ્યતા નિરૂપિત તત્સંબંધાવચ્છિન્ન પ્રતિયોગિતાક તદ વિરુદ્ધ તદ ભાવનિષ્ઠ પ્રકારતાક જ્ઞાનત્વમિતિ સંશયત્વ. અને બીજું લક્ષણ આગળ કહે છે કે સ્વાવચ્છિન્ન પ્રતિબદ્ધતા નિરૂપિત પ્રતિબંધકતાવચ્છેદકવત્ત સંબ સામાનાધિકરણ્ય ઉભય સંબંધેન વિષયિતા વિશિષ્ટ વિષયિતા શાલી જ્ઞાનત્વમ સંશયત્વ. બહુ અઘરી વ્યાખ્યા એ તમારા માટે. તો ન્યાયશાસ્ત્રમાં છે ને અવચ્છેદકત્વ અને અવચ્છિન્નત્વ બહુ આવે, એટલે માઇન્ડ છે ને ભ્રમિત બહુ થઈ જાય. ન્યાયશાસ્ત્રમાં છે ને વધુ વધુ શું કરવાનું ખબર, કે શબ્દના ટુકડા ટુકડા કરી કરીને કે કઈ રીતે વસ્તુને તાર્કિક રીતે સાબિત કરવી. અને તાર્કિક એટલે શું તાર્કિક હોય? કુતાર્કિક ન હોય, એવો પ્રમાણ હોય. કારણ કે એ તો ચાર પ્રમાણ માને છે, અનુમાન પ્રમાણ, શબ્દ પ્રમાણ, ઉપમાન પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ. પરંતુ આપણા માટે તો પ્રત્યક્ષ પ્રમાણ સિવાય કોઈ બળવાન નહીં. આ તો શાસ્ત્રની વાત છે, જેમાં ભાવ અને અભાવ કોટિક જે જ્ઞાન થાય એને સંશય કહેવામાં આવે છે. જે ભાવ અને અભાવ કોટિક જ્ઞાન હોય એને સંશય કહેવામાં આવે છે. એક જ વસ્તુ હોય, એક વસ્તુનું સત સમજાય અને એક વસ્તુ અસત સમજાય, અર્થાત ભાવ અભાવ કોટી યુક્ત જે જ્ઞાન હોય તેને સંશય કહેવાય. જેવી રીતે ત્યાં દ્રષ્ટાંત શાસ્ત્રકારો આપે છે, યથા સ્થાણુરવા પુરુષવા વેતી, જેવી રીતે આ મૂળદાજી મહારાજને થયું કે નહીં કે આ સ્ત્રી છે કે ભૂત છે, એમ શાસ્ત્રકાર કે જેને સંશય હોય ને, એ દૂર ઉભેલો હોય કોઈ વસ્તુ પદાર્થથી અંધારામાં, ત્યારે એને સંશય થાય છે કે આ વ્યક્તિ છે કે ઝાડ છે. અંધારું હોય અને બરાબરનું ઝાડનું વૃક્ષ હોય બરાબર, તો ત્યાં હવે કોઈ સવાની પૂરમાં 4 વાગે ગયો હોય અને અંધારું બરાબરનું હોય, હજી તો આમ આંખો ચોળીને ઊભો થયો હોય, તો એને ભ્રમ થાય કે ના થાય, સંશય થાય કે ના થાય કે આ માણસ છે કે ઝાડ છે? એટલે આ સંશયનું દ્રષ્ટાંત શાસ્ત્ર કરો આપે છે. અર્થાત અમુક વસ્તુ સત સમજાય, અમુક વસ્તુ અસત સમજાય, ભાવ અભાવ કોટિક યુક્ત જે જ્ઞાન હોય એને સંશય કહેવામાં આવે છે. એ મેં તમને સાર કીધો બધામાંથી લઈને થોડો, નકર તો સંશયની વ્યાખ્યા સમાજ જો શાસ્ત્ર ખુદ જ સંશય થઈ જાય, આપણે સંશયનું સ્વરૂપ થઈ જઈએ. આમ સંશયના બે ભેદ પાડી શકાય, વિધાસ સંશય કુસંશય ભેદે ન ચ. હવે હું આપણને જે ઉપયોગી છે ને, આપણને બધાને, આપણે જે રોજિંદી જીવન વ્યવહારમાં જે આપણે ગુજરીએ છીએ અને આપણને ભગવાનની મૂર્તિનું સુખ નથી આવતું, મોટા સત્પુરુષના રાજીપાનું સુખ નથી આવતું, એમાં જો કોઈ મહત્વનો ભાગ ભક્ત ભજવતો હોય ને તો સંશય છે. અને ગીતામાં તો એમ કહે છે, સંશયાત્મા વિનશ્યતિ. એની વ્યાખ્યા હમણાં હું કહીશ ગોપાળન સ્વામીના મતે. સ્વામી શું કહે છે ભાષ્યમાં, વ્યક્તિને સંશયના બે પ્રકાર હોય છે, સુસંશય અને કુસંશય. સુસંશય કોને કહેવાય એનું તમે ખાસ જાણજો, કે જે સંશયમાં, ધારો કે આપણે પ્રશ્ન નથી પૂછતા, પ્રશ્ન પૂછીએ છીએ, સંશય કરે છે, આપણે સંતોએ કંઈ વચનામૃતની વાત કરી હોય તો સંશય થાય આપણને કે મહારાજ આમ કેમ કીધું હશે, આમ કીધું હશે કે નહીં કીધું હોય, સ્વામી આમ કીધું હશે કે નહીં કીધું હોય, ભગતે આમ કીધું હશે કે નહીં કીધું હોય, એ પર હું વાત કરું છું. જે સંશય સત જિજ્ઞાસા યુક્ત હોય,
શું હોય? સત જિજ્ઞાસા યુક્ત હોય, અને એનું ફળ પોઝિટિવ હોય. શું હોય? પોઝિટિવ હોય અને હિતકારક હોય આપણા માટે, અને આપણે ભગવાનની નજીક લઈ જઈ શકીએ અને સત્પુરુષ નજીક જઈ શકીએ અને સંતોની ભક્તોની નજીક જઈ શકીએ. અને એવો જો સંશય થાય આપણને, અને એ સંશયનું નિરાકરણ થયા પછી આપણને આપણા હૃદયમાં ભગવાન તરફ આગળ વધવાની ત્વરા વધે, એવો જો સંશય હોય ને તેને સુસંશય કહેવાય છે. એમાં ક્યારે મુમુક્ષુનું પતન નથી થતું. એવો જો સંશય મુમુક્ષુ કરે અને સાચી જિજ્ઞાસા હોય અને ઉત્કંઠાથી પૂછે, ઉત્સાહથી પૂછે, એને વાસ્તવિક સંશય થયો છે અને વાસ્તવિક એને જાણવું છે, એને કોઈ દલીલ નથી કરવી, એને પોતાની કોઈ સાર પણ નથી દેખાડવી, અને કોઈને વાદે વિવાદે કરી નથી એને જીતવું. માત્ર ને માત્ર પોતાના જીવના હિત માટે જો સંશય કરતો હોય ને તો સુસંશય કહેવાય. એને શું કહેવાય? સુસંશય. એટલે વિચારવું, આપણે બધા ભેગા થઈને વિચારીએ છીએ કે ક્યાં ક્યાં આપણે મોક્ષના માર્ગમાં ગબડીએ છીએ. આ મૂળદાજી મહારાજના પ્રસંગમાંથી આપણને શીખવાડે છે. મેં પહેલાં એ જ બાંધો બાંધી દીધો કે મૂળદાજી મહારાજને સંશય થયો, પણ કેવો સંશય? હિતકારક સંશય થાય છે, એનું ફળ છે ને હિત છે. મૂળદાજી મહારાજને સંશય થયો આ ભૂત છે કે સ્ત્રી છે એ સંશય થયો, પણ ફળ શું છે? આવશે પાછળ, હિતકારક છે. એટલે મેં સુસંશય પહેલાં કીધું, હવે કુસંશય કોને કહેવાય? કે જે સંશય કરવાથી, અર્થાત દલીલ કરીને, વાદ વિવાદ કરીને, બુદ્ધિનું ડાપણ દેખાડીને, જ્ઞાનીપણીનું ડાપણ દેખાડીને હું જ જ્ઞાની છું અને દલીલ વિવાદ કરીને જે સંશય કરવાથી જેની અસર નેગેટિવ હોય ને, અને ભગવાનના સ્વરૂપમાં કુતર્ક કરાવી નાખે અને સત્પુરુષને સંતો અને ભક્તોના રાજીપાથી દૂર લઈ જાય, એવો જો સંશય આપણને કોઈને થતો હોય ને તો કુસંશય કહેવાય. કુસંશય કહેવાય. હવે આપણે બધાએ વિચારી લેવું કે જ્યારે આપણે સંશય કરીએ છીએ તો સુસંશય કરીએ છીએ કે કુસંશય કરીએ છીએ. આપણે નીકળીએ છીએ આ પરિસ્થિતિમાં, નીકળીએ છીએ બે પરિસ્થિતિમાંથી નીકળીએ છીએ આખો દિવસ. આપણે ખાલી સામાન્ય રીતે કોઈ માણસ અહીં બેઠો હોય તો કેટલી પ્રકારનો સંશય કરી નાખીએ છીએ. એ મંદિરમાં કેમ આવ્યો હશે? અનુમાન કરી લઈએ તરત જ. આ ભગત કેમ આવ્યા હશે? આ સ્વામી કેમ આવ્યા હશે? સ્વામી આવી રીતે વાત બોલે છે, ભગત આવી રીતે વાત બોલે છે, કંઈક હશે. પણ ક્યારેક ખોટા કરેલા સંશયો અને ખોટા કરેલા અનુમાનો વ્યક્તિને અધોગતિના રસ્તે લઈ જાય છે. જો સત જિજ્ઞાસા યુક્ત સંશય હોય અને તેનું ફળ ભગવત પ્રાપ્તિ હોય તો આપણને અહો પણ રહે, અને જો અસત હોય અને વાદ વિવાદની દલીલ કૂડ કપટ યુક્ત સંશય હોય તેનાથી નુકસાન છે. શું છે? નુકસાન છે, આપણને નુકસાન છે મોક્ષના માર્ગમાં. અને જિજ્ઞાસા વાળું હોય તો ફાયદો હોય. મેં પેલા સંશય સુસંશયની વ્યાખ્યા કરી, પછી કુસંશયની વ્યાખ્યા કરી, હવે સુસંશય કરીએ તો શું ફાયદો થાય અને કુસંશય કરીએ તો શું નુકસાન જાય એ વિશે થોડુંક આપણે જોઈ લઈએ. પેલા નુકસાન જાણી લઈએ આપણે, પછી ફાયદો જોઈએ. જો કુસંશય આપણે કરીએ ને, જો વાદ વિવાદ અને દલીલયુક્ત માત્ર અનુમાને કરીને સંશય કરવામાં આવે ને, તો પ્રથમ તો આપણને એમ લાગે કે મેં બહુ સારું કર્યું, મારો જો કોઈ બુદ્ધિશાળી નહીં, ભાઈ અમે એ છીએ ને દલીલ કરવાવાળા, અમને ખબર પડે છે ને, અમે સંશય કરી શકીએ એમ છે ને, અમારામાં એ જ્ઞાન છે ને, અમારામાં સાર અસર કરવાની તાકાત છે ને, અમે વિવેક જાણીએ છીએ ને, અવિવેક શું છે, વિવેક શું છે અમે જાણીએ છીએ ને, અમે દુનિયામાં છીએ, અમે દુનિયામાં જીવીએ છીએ, દુનિયાનું જ્ઞાન તો અમને છે, આધ્યાત્મિક જ્ઞાન એ છે, ભૌતિક જ્ઞાન એ છે, કોમ્પ્યુટરનું જ્ઞાન એ છે, બધું જ જ્ઞાન છે અમને. નાસા કંપની શું કરે છે, એપલ કંપની શું કરે છે, સેમસંગ કંપની શું કરે છે, આ
આઈફોન 12 માં શું શું ફીચર છે બધું જ મને ખબર છે. માત્ર અનુમાને કરીને અને જો વાદ વિવાદ કરીને દલીલ કરીને માત્ર કુસંશય કરવામાં આવે તો એ અહંકારને પુષ્ટ કરે છે. કેવો અહંકાર? કે હું પણ જાણકાર છું, હું પણ પ્રશ્ન કરી શકું એમ છું, હું પણ દલીલ કરી શકું એમ છું, હું પણ ન્યાય કરી શકું એમ છું, મારામાં પણ તાકાત છે. આવો જે થાય ને ઓળકાર અહંકારનો, એને પુષ્ટ જો કંઈ કરતું હોય તો કુસંશય. વિચારી લઈએ આપણે બધા જ છે કે નહીં. ઠાકોરજી મહારાજ જો આપણા હૃદયમાં હશે, સ્વામી જો આપણા હૃદયમાં હશે, આપણા હૃદયમાં જો ધારી રાખ્યા હશે તો આપણને આપણા જીવાત્માનું દર્શન અવશ્ય થશે. મહારાજ પ્રથમના વિશ્વમાં કહે છે, કયા દાડે તમે જીવાત્માના દર્શન કરવાનો પ્રયત્ન કર્યો? પ્રયત્ન કર્યો હોય તો જીવાત્માનું દર્શન થાય, પોતાના દોષનું દર્શન થાય. આપણને આધ્યાત્મિકતાનું સુખ જો ન આવતું હોય, મહારાજને સ્વામીનો રાજીપો ન લઈ શકતા હોય, એનું જો કોઈ કારણ હોય ને તો આપણા જીવનમાં કુસંશય આપણને ખૂબ નડી જાય છે, ખૂબ નડી જાય છે. અહંકારને બહુ મોટું પુષ્ટ જો કોઈ કરતું હોય તો કુસંશય કરે છે, માત્ર અનુમાન જ. એટલે એવા અનુમાન ન કરવા, એવા કુસંશય ન કરવા, એવા વાદ વિવાદમાં ન પડવું, એવી દલીલ ન કરવી, એવી જટિલતા ન પકડવી, એવી જીદ ન પકડવી, એવો વટ ન રાખો જેણે કરીને મહારાજને સ્વામી કુરાજી થયું ન કરવું, ન કરવું, ન કરવું. કારણ કે મહારાજને સ્વામીને નથી ગમતું, નથી ગમતું. આપણને મોક્ષના માર્ગમાંથી પાડી નાખે છે, પાડી નાખે છે. સત્સંગનું સુખ નથી આવવા દેતું આપણને. એટલા માટે આ કુસંશયની વ્યાખ્યા જાણી રાખીએ આપણે અને એનાથી સાવધાન રહીએ, સાવધાન રહીએ. અને જો અત્યાર સુધી થયું હોય આપણાથી તો એને ધીરે ધીરે બધું ટાળીને આપણે સારું કરીએ. હવે શું સંશય? નુકસાન શું થાય એ આપણે જાણી લીધું, હવે શું સંશય? જો શું સંશય હોય અને જિજ્ઞાસા યુક્ત હોય તો એનું ફળ કેવું હોય? હિતકારક. અને એની પ્રાપ્તિ શું છે? મુક્તિ છે, મુક્તિ છે. જો સુસંશય હોય અને જિજ્ઞાસા હોય અને સાચી રીતે પૂછતા હોય કે આ આમ હશે કે નહીં હોય, હા હું દ્રષ્ટાંત હમણાં તમને બધાના જ આપું છું, બધાના નુકસાનના દ્રષ્ટાંત, ફાયદાના દ્રષ્ટાંત બધા આપું છું એક પછી એક. જેનું ફળ હિતકારક હોય અને તેને મુક્તિની પ્રાપ્તિ થાય છે એવું જો કોઈ હોય તો આપણે આપણી જાતે એકવાર અનુભવ કરવા જેવો જીવનમાં. જો આપણને જિજ્ઞાસા હશે અને આપણે પૂછીએ ને કે આ આમ હશે કે નહીં હોય, જો વાસ્તવિક રીતે તે પૂછ્યું છે, નિખાલસ ભાવે પૂછ્યો છે અને ભાવના લાગણીથી પૂછ્યું છે, આપણને ખ્યાલ પણ ન હોય એવા ભાવથી પૂછ્યો છે, તો વાલા મુક્તો એ જે કહેનાર છે ને એનું નિવારણ આપણું કરી દે ને, આપણા પ્રશ્નનું આપણા સંશય નિવારણ કરી દે ને, તો આપણને હૃદયમાં આનંદ થશે, હૃદયમાં આનંદ થશે, હૃદયમાં આનંદ થશે. એનાથી આપણને પોઝિટિવ એનર્જી મળશે. શું થશે? પોઝિટિવ એનર્જી મળશે. એનાથી જો કોઈ ફાયદો હોય ને તો ભગવાનનો, સત્પુરુષનો, સંતોનો, ભક્તોનો મહિમા દિવસે દિવસે વધતો જાય, વધતો જાય, વધતો જાય. અને ધર્મને, જ્ઞાનને, વૈરાગ્ય, ભક્તિ વૃદ્ધિ પામતી જાય અને સદવિચારો આવતા જાય, સદવિચારો આવતા જાય. દિવસે ને દિવસે હું કઈ રીતે ભગવાનને રાજી કરું, હું કઈ રીતે સ્વામીને રાજી કરું એવા વિચારો આવશે. હું કઈ રીતે ભક્તને રાજી કરું, હું કઈ રીતે સંતને રાજી કરું એવા વિચારો આવશે. માટે આ કુસંશયથી બચીને, અને આપણને સંશય હોય સુસંશય કરવા, પરંતુ કુસંશય જીવનમાં ક્યારેય ન કરવા. માત્ર અનુમાને કરી કરીને વ્યક્તિના સ્ટેટમેન્ટ, વ્યક્તિના નિર્ણયો ન લઈ લેવા, ન લઈ લેવા, ન લઈ લેવા. આ જીવને જેટલા બીજાના દોષ અને બીજાના અનુમાન કરવામાં જેટલો આનંદ છે ને,
એટલો પોતાનો આનંદ જતો કરે છે, જતો કરે છે. માટે અનુમાને કરીને ક્યારે જીવન ન બગાડવું, ન બગાડવું, ન બગાડવું. એક વ્યક્તિની વાત કહી દઉં, બહુ સંશય કર્યા કરે, અતિ સંશય કરે, અતિ અનુમાન કરે, અતિ અનુમાન કરે, અતિ અનુમાન કરે, અતિ અનુમાન કરે. બુદ્ધિશાળી, બહુ બુદ્ધિશાળી, બુદ્ધિશાળી એટલે તમારે તો ભણેલો ગણેલો, એને તમે જે જે પૂછો તમે મોતીના દાણાની જેમ, તમારે તો આમ ધાણીની જેમ ફૂટે બધું જ. પણ એટલા બધા તર્ક કરે, એટલા બધા વિતર્ક કરે, એટલા બધા સંશય કરે, એટલા બધા અનુમાન કરે, ધારો કે આ ખુરશી પર કોઈ વ્યક્તિ બેઠો હોય ને તો 10 અનુમાન કરી નાખે કે કેમ આવ્યો છે, કયા કારણથી આવ્યો છે, શું લેવા આવ્યો છે, શું લઈને જવાનો છે. બોલે ભાઈ તારે શું ચિંતા કરવા છે, જે લઈને જઈએ, જે કરવા આવ્યો એ શું લેવા દે. આવા ખોટે ખોટા સંશય કરીને, અનુમાને કરીને એ વ્યક્તિને આજે અહોપણું એના હૃદયમાં નહીં મનાતું, નહીં મનાતું. ઉંમર બહુ મોટી છે, બહુ મોટી, બહુ મોટી. એને લૌકિક પ્રાપ્તિ એટલે એને તો બધા વંદન કરે, હાજી હાજી કરે, હાજી હાજી કરે. પણ એને પૂછવા જાઓ ને હૃદયથી તો તમને એવો જવાબ કહેશે કે મને સુખ નથી આવતું, ક્યાંય અહટ અહોપણું નથી રહેતું. એનું જો કારણ હોય તો બુદ્ધિનો ડાપ, બુદ્ધિનો ડાપ, બુદ્ધિનો ડાપ. મેં કીધું કે સંશય કરો પણ કેવો પોઝિટિવ એનર્જી મળે એવો, કુસંશય ના કરવો. જે નેગેટિવ એનર્જી કરે એ નહીં, નેગેટિવ એનર્જી કરે એ સંશય ના કરવો, પણ પોઝિટિવ અસર થાય એવો સંશય કરવો. હવે આપણે જોશું કે આ સંશય શબ્દને મહારાજે વસ્ત્રામૃતમાં કઈ કઈ જગ્યાએ વાપર્યો છે એ જોશું આપણે. આ સંશય શબ્દનો ઉપયોગ મહારાજે વચનામૃતમાં 27 વખત કર્યો છે. કેટલી વખત? 27 વખત કર્યો છે મહારાજે. આ 27 વાર જે સંશય શબ્દનો ઉપયોગ કર્યો છે કયા કયા વચનામૃતમાં, તો ગરડા પ્રથમના 12માં, 16માં, 23, 46, 56, 64, 70, 72, 77, 78, સારંગપુરના 4, 10, કાર્યાણી 1, લોયા 10, 12, પંચાળા 2, 4, 7, ગરડા મધ્યનું 9, 17, 35, 39, 61, વડતાલ બીજું, અંત્ય 10મું, 24 ને 33. આ બધા જ વચનામૃતમાં ભગવાને સંશય શબ્દનો ઉપયોગ કરેલો છે, ઉપયોગ કરેલો છે. હવે આ જે સંશય શબ્દ છે, મહારાજે જે સંશય શબ્દનો ઉપયોગ કર્યો છે, અને મહારાજે જ્યાં જ્યાં સંશય શબ્દનો ઉપયોગ કર્યો છે ને વાલા મુક્તો, એ બધી જ પોઝિટિવ એનર્જી માટે કરેલો છે, પોઝિટિવ એનર્જી માટે. એટલો રહસ્ય વચનામૃતમાં એક શબ્દમાં રહેલો છે. મહારાજે જે સંશય વાપરેલો છે ને એ બધી પોઝિટિવ એનર્જી માટે વાપરેલો છે. જે રીતે હું એક એકના દ્રષ્ટાંત આપીશ, ગરડા પ્રથમના 12માં મહારાજ કહે કે બુદ્ધિને વિશે સંશય, નિશ્ચય, નિદ્રા અને સ્મૃતિ રહ્યા છે. મહારાજ શું કહે છે, સંશય ક્યાં થાય છે? બુદ્ધિને વિશે થાય છે. અને ઘણા બધા માને છે સંશય ક્યાં થાય છે, મનમાં થાય છે, મનમાં થાય છે. ઘણાના મત એમ છે કે સંશય મનમાં થાય છે. વાત પણ પારંપરિક રીતે, પરંપરા સંબંધથી જોવા જઈએ તો વાત બેસે છે, પરંતુ મહારાજે આપણને એ શીખે છે કે સંશય ક્યાં છે, બુદ્ધિની વિશે, બુદ્ધિની વિશે. એ આપણને પોઝિટિવ એનર્જી આપે છે. ગરડા પ્રથમના 56માં મહારાજ કે જેને વિવેક હોય તેની દૃષ્ટિ, મહારાજ આ વચનમાં શીખડાવે છે કે ભગવાન અને સંત તે જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને, પણ તે વચનને વિશે સંશય કરે નહીં. આ પોઝિટિવ એનર્જી આપે છે, આપે છે કે નહીં? મહારાજ શું કહે છે કે ભગવાન અને સંત જે જે વચન કહે એમાં સંશય ન કરો ક્યારેય. તો આમ કરીએ, મહારાજે કીધું
संशय न करिए अने भगवान अने संतना वचन में विश्वास राखिए अने जे जे कहे छे ए बधु सत्य छे एमां रति मात्र पण खोटुं नथी आवुं जो मानिए अने संशय न करिए तो एनुं फळ शुं छे हितकारक छे कि नहीं मुक्ति छे कि नहीं मारे जे पॉजिटिव एनर्जीनी वात करी ने पॉजिटिव एनर्जीनी वात करी ने हा ए रीते हुं तमने नेगेटिव खाली एक दृष्टांत आपी दो हा तमने कोई व्यक्ति तमे बे जणा छो तमे बे जणा छो एक व्यक्ति ए तमे आ बाजूवाळाने एम क्यो के भाई पेला भाईनी ते वात जाणी ए आम करता था ए ठीक छे चालो ए आम करता हशे कि नहीं करता होय भाई एनाथी एने कई फळ मळवानुं छे હવે આ વ્યક્તિને એના પ્રત્યે નેગેટિવ અસર થશે કે પોઝિટિવ થશે શું થશે નેગેટિવ થશે એ નેગેટિવ એનર્જી મળશે તમે આને એમ કીધું કે રામજીભાઈ આમ કરે છે રામજીભાઈ કાલે દુકાને ગયા હશે કે નહીં ગયા હોય દુકાને ગયા છે ને તો આમ કર્યું હશે દેવળું ફીકું હશે હવે આવી વાત તમે એને સંશયયુક્ત કીધી તો એના જીવનમાં નેગેટિવ એનર્જી થઈ ને પોઝિટિવ એનર્જી તો ના જ થઈ પણ મહારાજે એવું કર્યું નહીં મહારાજે એવું નથી કર્યું મહારાજે શું કીધું મહારાજ એમ કહે છે ભગવાન અને સંત જે જે વચન કહે તેને પરમ સત્ય કરીને માને પણ તે વચન વિશે સંશય કરે મહારાજ કહે છે સંશય ન કરવો જોઈએ પણ કેવું કહે છે આગળ વિશેષણ મહારાજે શું મેલું છે કે સત્ય વચન માને સંતને વિશે ભગવાનને વિશે એમ બધા જ વચનામૃતમાં મહારાજ મેં આપ્યા ને પ્રથમનું 46મું પ્રથમનું 56મું 64 70 72 મહારાજ જ્યાં જ્યાં સંશયની વાત કરે ને એનો પૂર્વાપર જુઓ ને તો એક એક શબ્દમાં પોઝિટિવ એનર્જી છે એક 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 એટલા માટે જીવનમાં સંશય ક્યારેય જીવનમાં ના કરો ક્યારેય ના કરો ક્યારેય પરીક્ષિત રાજા સૌ કોઈ જાણીએ છીએ આપણે પરીક્ષા તો બહુ મોટા થઈ ગયા અર્જુનના પૌત્ર હતા અભિમન્યુ અને ઉત્તરાના પુત્ર હતા એ પરીક્ષિત રાજા જ્યારે ઋષિપુત્ર શ્રીંગીને ખબર પડી અને પરીક્ષિતને શ્રાપ આપે છે કે 7 દિવસમાં તક્ષકના કરડથી તારું મૃત્યુ થશે અને આ વાતની જાણ થઈ અને પરીક્ષિતને ઘર છોડીને સુખદેવજી મહારાજ પાસે ગયા અને સુખદેવજી મહારાજ પાસે ભાગવત સાંભળ્યું અને ભાગવત સાંભળી એ નિર્ભય થયા આ જે પરીક્ષિત રાજા એમને સંશય થઈ ગયો હતો ખ્યાલ છે ને આપણે એ વાત બધા કોઈ જાણે છે કે જ્યારે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભાગવત સંભળાવી રહ્યા હતા અને એવું વાક્યને આવ્યું દશમ સ્કંદમાં 33મા અધ્યાયમાં અને સુખદેવજી મહારાજ કહે છે કે ભગવાન કૃષ્ણે વૃંદાવનમાં શરદ પૂનમની રાત્રે ગોપીઓ સાથે મહારાસ ખેલ્યો આ રાસલીલાનું સુખદેવજી મહારાજે જે અદ્ભુત વર્ણન કર્યું પરીક્ષિત રાજા આગળ અને આ ચરિત્ર સાંભળીને કૃષ્ણ ભગવાનનું પરીક્ષિત રાજાને સંશય થઈ ગયો કે નહીં પરીક્ષિતને સંશય થઈ ગયો અને રાજા પરીક્ષિતના મનમાં મોટો સંશય થયો અને પરીક્ષિત રાજા કે ભગવાન કૃષ્ણ ભગવાન છે ધર્મની સ્થાપના કરવા માટે આવ્યા છે તો ધર્મથી વિપરીત પર સ્ત્રીઓનો સ્પર્શ કેમ કર્યો હું કીધું આ બહુ મોટો સંશય રાજાના મનમાં થયો ભગવાન કૃષ્ણે ધર્મની સ્થાપના માટે અવતાર લીધો છે એ સ્પર્શ કેમ કર્યો અને ત્યારે સુખદેવજી મહારાજ હું કહે છે ખબર ભગવાનનો મહિમા સમજાવતા કે અગ્નિ બધું ભક્ષણ કરે છે પરંતુ પદાર્થના દોષથી તે લિપ્ત થતો નથી ક્યારે ના થાય એમ સામર્થ્યવાન પુરુષને શુભ કર્મ કરવામાં તેમનો કોઈ સ્વાર્થ હોતો નથી અને અશુભ કર્મ કરતા તેમને કોઈ અનર્થ થતો નથી એ તો જીવ પ્રાણી માત્ર એકમાત્ર ભગવાન છે એ જે કાંઈ કરે છે બધું
લીલા છે, લીલા છે એમ કહી અમે સંશય ટાળી નાખ્યો. પણ એ વાત પણ છે, પછી સુખદેવજી મહારાજ એ જે શ્રીંગાર રસથી ભરેલી ઘટનાથી કહેતા બંધ થઈ ગયા હતા પછી રાજા પરીક્ષિતને, કારણ કે રાજા પરીક્ષિતને સંશય થઈ ગયો હતો. આમ કેમ, આમ કેમ, હવે કેટલા મોટા રાજા પરીક્ષિત, ભગવાને એની રક્ષા કરી ઉત્તરાના ગર્ભમાં, એમને પણ ભગવાનના ચરિત્ર સાંભળીને દિવ્ય ભાવ ન રહ્યો. આમને જો આટલું બધું હોય તો આપણી તો વાત, મેં ના કીધું પહેલી વખત કે આપણને જો કોઈ સુખ ન આવવા દેતું હોય તો સંશય છે, સંશય છે, બીજું કાંઈ નથી, કાંઈ નથી. એટલા માટે તો ગરડા પ્રથમના 72 મહારાજે લખી રાખ્યું કે જેમ સુખજીએ રાજપંચાધ્યાયનું વર્ણન કર્યું ત્યારે રાજા પરીક્ષિતને સંશય થયો. પછી એમ પૂછ્યું જે ભગવાન તો ધર્મની મર્યાદા સ્થાપન કરવાના અર્થે પ્રગટ થયા હતા, તેને પરિસ્થિતિનો સંગ કરીને ધર્મનો ભંગ કેમ કર્યો? એવી રીતે દોષ લીધો. અને સુખજીએ તો સમજી વિચારીને ભગવાનનું ગુણગાન કર્યું, રાજા પરીક્ષિતને સંશય થઈ ગયો. એટલા માટે સંશય છે ને જીવનો બહુ ખરાબ છે. સંશય કરો તમને થાય, સહજ છે, પ્રશ્ન થાય, સંશય થાય, આપણે જાણતા ન હોય, જિજ્ઞાસા હોય, થાય. શું સંશય કરો, પણ કુ સંશયને જીવનમાં ક્યારે સ્થાન આપો. ખોટા ખોટા અનુમાન ન બાંધી લો, ખોટા ખોટા સંશય ન કરો, ખોટી ખોટી માન્યતાઓ, ખોટી ખોટી ધારણાઓ, ખોટા ખોટા સિદ્ધાંતો ન બાંધે, ન બાંધે. એવી વસ્તુ આપણે જીવનમાં બાંધીએ જે આપણા આત્માને પુષ્ટ કરતી હોય, એવું જીવનમાં બાંધીએ જે મહારાજને ગમતું હોય, એવું જીવનમાં કરીએ જે સ્વામીને ગમતું હોય, એવું કરીએ જે સત્પુરુષને ગમતું હોય, એવું કરીએ જે સંતોને ભક્તોને ગમતું હોય, ભક્તોને ગમતું હોય, જેના માટે આપણે આધ્યાત્મિક માર્ગ લીધો છે, મુક્તિ માટે લીધો છે, સ્વભાવને ટાળવા માટે લીધો છે, તો સંશયવાળો જે સ્વભાવ છે ને એને ટાળીએ, ટાળીએ. કુતર્ક કરવાનો સ્વભાવ છે એને ટાળીએ, અનુમાન કરવાનો જે સ્વભાવ છે એ ટાળીએ, ટાળીએ. કારણ કે એનાથી બહુ મોટા રોગો થાય છે વાલમતો. એ બધી વાતો તરફ હું નથી જતો, પણ હું ખાલી એટલું કહું એનાથી બહુ મોટા રોગો થાય છે, બહુ મોટા રોગો થાય છે, બહુ મોટા. એનાથી આપણને ધ્યાન ભજન સુખ ના આવે, જમેલું પચે નહીં, સાર બુદ્ધિ દેખાય નહીં, વિવેક બુદ્ધિ થાય નહીં, ભગવાનની મૂર્તિનું સુખ આવે નહીં, સત્પુરુષનો રાજકો લઈ શકાય નહીં, ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ બધા મોડા પડી જાય, આઠે પર આનંદ રહે નહીં, અને અંધ ધંધ સરખું અંતરમાં વૈરતા કરે, વૈરતા કરે, વૈરતા કરે. એટલા માટે જીવનમાં ધ્યાન રાખીએ આપણે. આપણે જો આવા સંશય કરતા હોઈએ, કુસંશય, તો એનાથી બચીને, એનાથી દૂર થઈને, એવાનો યોગ થતો હોય તો એનાથી દૂર જઈને, આપણને જો જિજ્ઞાસા હોય અને વાસ્તવિક હોય, એનું ફળ જો સાચું હોય, તો સાચી જગ્યાએ એનું નિરાકરણ લઈને આપણે મૂર્તિને યાદ કરી ભગવાનને ભજીએ, ભગવાનને મોટા સાધુનો રાજી બોલીએ, રાજી બોલીએ, રાજી બોલીએ. અને મોક્ષના માર્ગમાં મોટા મોટી જો ખાઈ હોય ને ભગવાન તરફ ન લઈ જનાર, તો સંશય છે વાલા મુક્તો, સંશય છે. એટલે એનાથી દૂર રહેવું, દૂર રહેવું, દૂર રહેવું. આ મૂળદાજી મહારાજને શું સંશય થાય છે, કે ભૂત છે કે વાસ્તવિક સ્ત્રી છે? ચાલ હું આગળ જોઈ લઉં કોણ છે આગળ. એ મૂળદાજી મહારાજ આગળ વધે છે એ પ્રશ્ન, એ સંશયનું નિરાકરણ કરવા માટે એ આપણે કાલે જોઈશું. એ કથાને પૂર્ણ વિરામ કરીએ છીએ. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેહમ વરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. હરે કૃષ્ણ મહારાજની જય.